જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ પહેલું એમાં વિષય ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આપણે પ્રાઇમરમાં આપણે પેજ નંબર 45 ઉપર આજે અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે બધા શબ્દો છે એનો ઉચ્ચાર અને એ શબ્દો છે વાંચવાના અને એને યાદ રાખવાના છે. એમાં એ ઈ આઈ ઓ યુ એવા ઉચ્ચારવાળા શબ્દો મોઢેથી વાંચો અને શીખો, તે આપણે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે એ વિશે શીખવું હતું, એના બધા સ્પેલિંગો આપણે છે તે સમજ્યા હતા અને એને આપણે રિપીટ પણ કર્યા હતા. તો એવી જ રીતના આજે આપણે ઓ વિશે જાણવાનું છે કે ઓથી ઉચ્ચાર થતા હોય તેવા સ્પેલિંગો જાણવાના છે, તો તે આપણે શીખીએ. પહેલું છે ઓબ. શું છે? ઓ બી. ઓ બ. ઓ બી એટલે ઓબ. પછી ઓ ડી. ઓડ. ઓ ડી. ઓડ. શું વચાય? ઓ ડી એટલે ઓડ. પછી છે ઓ જી. ઓગ. ઓ જી. ઓગ. શું છે? તો કે ઓ જી એટલે ઓગ. પછી છે ઓપી એટલે ઓપ. ઓપી એટલે ઓપ. એવું વચાય છે ઓથી શરૂ થતા હોય એવા સ્પેલિંગ. ઓટી એટલે ઓટ. ઓટી એટલે ઓટ. પછી ઓ એક્સ એટલે ઓક્સ. ઓ એક્સ એટલે ઓક્સ. ઓ વાય એટલે ઓઈ. ઓ વાય એટલે ઓઈ. એવી રીતના વંચાય છે. તો એવી રીતના આપણે જે નીચે બધા સ્પેલિંગો આપ્યા છે ઓને લગતા, એ બધા સ્પેલિંગો હવે સમજીએ આપણે કે એ બધાને કેવી રીતના વંચાય છે, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો પહેલું જોઈએ આપણે સી ઓ બી. સી ઓ બી કોબ. શું? તો કે સી ઓ બી કોબ એટલે મકાઈ. સી ઓ બી કોબ એટલે મકાઈ. સી ઓ બી કોબ એટલે મકાઈ. એનું ચિત્ર પણ અહીં ઉપર આપેલું છે એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય વિદ્યાર્થીઓ. પછી સી ઓ ડી. સી ઓ ડી ગોડ. સી ઓ ડી ગોડ એટલે માછલી. સી ઓ ડી ગોડ એટલે માછલી. એના પછી પી ઓ ડી. પી ઓ ડી પોટ એટલે સિંગ. પી ઓ ડી પોડ એટલે સિંગ. પી ઓ ડી પોડ એટલે સિંગ. એવું વંચાય છે. એના પછી આર ઓ ડી રોડ એટલે સળિયો. આર ઓ ડી રોડ એટલે સળિયો. આર ઓ ડી રોડ એટલે સળિયો. એવું વંચાય છે. પછી ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. પછી એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. પછી છે એમ ઓ પી મોપ એટલે પોતું. એમ ઓ પી મોપ એટલે પોતું. શું કહેવાય મોપને? તો કે પોતું. ટી ઓ પી ટોપ એટલે ભમરડો. ટી ઓ પી ટોપ એટલે ભમરડો. ટી ઓ પી ટોપ એટલે ભમરડો. એવું વંચાય. પછી સી ઓ ટી. સી ઓ ટી કોટ એટલે ખાટલો. સી ઓ ટી કોટ એટલે ખાટલો. સી ઓ ટી કોટ એટલે ખાટલો. એવું વંચાય છે. પછી ડી ઓ ટી. ડી ઓ ટી ડોટ એટલે બિંદુ. ડી ઓ ટી ડોટ એટલે બિંદુ. એક ટપકું છે ને એને બિંદુ કહેવાય. ડી ઓ ટી ડોટ એટલે બિંદુ. પી ઓ ટી ઓટ એટલે માટલું. પી ઓ ટી ઓટ એટલે માટલું. શું વંચાય? તો કે પી ઓ ટી ઓટ એટલે માટલું વંચાય છે. પછી બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. શું વંચાય? તો કે બોક્સ એટલે પેટી અને એનો સ્પેલિંગ બી ઓ એક્સ એવો થાય છે. એના પછી
F-O-X, Fox, એટલે શિયાળ. F-O-X, Fox, એટલે શિયાળ. F-O-X, Fox, એટલે શિયાળ, એવું વંચાય છે. B-O-Y, Boy, એટલે છોકરો. B-O-Y, Boy, એટલે છોકરો. B-O-Y, Boy, એટલે છોકરો. પછી શું છે? તો કે T-O-Y, Toy, એટલે રમકડું. T-O-Y, Toy, એટલે રમકડું. એટલે T-O-Y, Toy, એટલે રમકડું. એટલે વિદ્યાર્થીઓ, તમે સમજી ગયા હશે કે કેવી રીતના આ બધા સ્પેલિંગ છે. બોલતું જવાનું છે અને એને સમજતું જવાનું છે. તો આપણે ગયા વિડીયોમાં એથી લગતા બધા સ્પેલિંગો છે તે 44 પેજ ઉપર બધા સેમ જોયા હતા અને રિપીટ કર્યા હતા. અને આજે આપણે પેજ નંબર 45 ઉપર આપેલા ઓથી શરૂ થતા હોય એવા સ્પેલિંગ એને આખું આપણે રિપીટ કરેલું છે. એટલે આવી રીતના તમારે બધા સ્પેલિંગો જોરથી બોલતું જવાનું અને યાદ કરતું જવાનું છે. એટલે આજે જે મેં તમને શીખવાડ્યું છે તમારે જોરથી બોલતું જવાનું, યાદ રાખવાનું છે, એટલે તમને આ છે વ્યવસ્થિત આવડી જાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું.